जय हिंद दर्शक मित्रों हूँ जमील पठान, आप जी रहा चो तीर समाचार बात करीशू छोटाउदेपुर जिला नो वडोदरा रेंज आईजीपी द्वारा करायल वार्षिक नी जी हाँ प्रतिवर्ष दरेक जिला पुलिस विभाग नो रेंज आईजी द्वारा वार्षिक इंस्पेक्शन कर भागरूपे वडोदरा रेंज आईजीपी संदीप सिंह द्वारा છોટાઉદેપુર જિલ્લા પોલીસ વિભાગનું ત્રિદિવસીય ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ઇન્સ્પેક્શન દરમિયાન કઈ કઈ બાબતોની ચકાસણી કરવામાં આવી અને તેમાં શું સામે આવ્યું તે અંગે આજે ત્રીજા દિવસે વડોદરા રેન્જ આઈજીપી સંદીપ સંદીપસિંહે પ્રેસ બેઠક યોજી અને માહિતી આપી હતી ત્યારે શું કહ્યું તેમણે આવો સાંભળીએ અમારી વડોદરા રેન્જ કચેરી દ્વારા દર વર્ષે દરેક જિલ્લાઓના વાર્ષિક ઇન્સ્પેક્શન લેવામાં આવે છે જેના અનુસંધાનમાં આ મહિનાની ચાર તારીખથી અમારા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન ચાલુ કરવામાં આવેલ જેના અનુસંધાનમાં અમારા દ્વારા જેતપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી પ્રથમ દિવસે અને એમાં ક્રાઇમની સમસ્યા અને એ પોલીસ સ્ટેશનને લગતા જેટલા પણ પ્રશ્નો છે એના વિગતવાર ડિસ્કશન કરવામાં આવ્યા એમાં જરૂરી સૂચના ત્યાંના એસએચઓ અને એસપી શ્રીને પણ આપવામાં આવી ક્રાઈમ ઓવરઓલ આવી જેતપુરમાં કંટ્રોલમાં હતો એની સંતોષકારક પરિસ્થિતિ હતી એ પછી પાંચ તારીખે સવારે આખા જિલ્લા તરફથી સેરેમોનિયલ પરેડના આયોજન કરવામાં આવ્યા જેના નિરીક્ષણ મારા દ્વારા કરવામાં આવ્યું એ પછી પીઆઈ અને પીએસઆઈ જે અધિકારીઓ છે એ તમામના દ્વારા સ્કોટ ડ્રિલ કરવામાં આવી સ્કોટ ડ્રીલ પછી વિવિધ ઇવેન્ટ નો જેટલા ઇવેન્ટ અલગ અલગ પોલીસની જે કંઈ તૈયારીઓ છે બંદોબસ્તમાં જે કંઈ કામગીરી કરવાની હોય એના અનુસંધાનના વિવિધ આઇટમોના નિરીક્ષણ કરવામાં આવ્યા એ પછી છેલ્લે જે ત્રણ અગત્યના આઇટમ હોય છે ઇવેન્ટ્સ હોય છે જેમાં ખાસ કરીને મોપ મોબડ્રીલ છે કોઈપણ જગ્યા રોઇટિંગ થઈ જાય તો એને કેવી રીતે આપણે અસરકારક અને યોગ્ય વલ વાપરીને એને કંટ્રોલમાં લઈ શકીએ એ જોવામાં આવ્યું એમાં મારા તરફથી પછી જે કંઈ ખામીઓ હતી એની જે કંઈ સૂચનો હતા એ સૂચન કરવામાં આવ્યા એ પછી આપણે ચેકપોસ્ટ ઓપરેશન જોયો અને હોસ્ટેજ રેસ્ક્યુ ઓપરેશન જોયો ઓવરઓલ પરેડની જે કામગીરી હતી અને જે શિસ્ત હતો જે ટર્નઆઉટ હતા એ ખૂબ સારા હતા એમાં યોગ્ય લોકોને ઇનામ પણ આપવામાં આવશે અને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે જ્યાં જ્યાં જેની જે કંઈ ખામીઓ હતી એ પણ સૂચના કરવામાં આવી ત્યાર પછી આપણે દરેક જે હેડક્વાર્ટરની બ્રાન્ચિસ છે એ બ્રાન્ચોમાં મુલાકાત કરવામાં આવી એના સાધન સામગ્રીની શું પરિસ્થિતિ છે શું અપગ્રેડેશનની જરૂરત છે એની સમીક્ષા કરવામાં આવી એ પછી આપને પોલીસના દરબાર પોલીસના દરબાર જેમાં એક કહી શકીએ કે એક સંવાદ જેવા કાર્યક્રમ હતો જેમાં મારા તરફથી અમુક સૂચનો એ લોકોને બંદોબસ્તમાં જ્યારે જાય તે વખતે એના ટર્નઆઉટ શું હોવું જોઈએ કેવી રીતે એનું વર્તણૂક હોવું જોઈએ એ બાબતે સલાહ સૂચન આપવામાં આવી પછી એ લોકોના કોઈ પ્રશ્ન હોય તો એ પણ ડિસ્કસ કરવામાં આવ્યા એટલે ખૂબ સારા વાતાવરણમાં આપણે આખા દિવસની એક્સરસાઇઝ જે છે એ પૂર્ણ થઈ અને મને ખૂબ સંતોષ છે કે જિલ્લા પોલીસે વ્યવસ્થિત તૈયારી એ દિશામાં કરેલી હતી પછી બીજા દિવસે સમગ્ર જિલ્લામાં ક્રાઇમની જે પરિસ્થિતિ છે ગયા વર્ષ કરતાં આ વર્ષે જે ક્રાઇમની પરિસ્થિતિ છે એની પોલીસ સ્ટેશન વાઇઝ સમીક્ષા આ કચેરીમાં એસપી સાહેબની કચેરીમાં કરવામાં આવી એમાં જે પોલીસ સ્ટેશનોમાં અમુક ગુના અનડિટેક્ટ છે જે સિરિયસ પ્રકારના છે એને ડિટેક્ટ કરવા માટેનું એક્શન પ્લાન બનાવવા માટે સ્ટ્રેટેજી બનાવવા માટે અને ફરીથી ટીમને કાર્યરત કરવા માટેની સૂચના મારા તરફથી કરવામાં આવી છે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ગયા વર્ષની સરકમની જુગાડના કેસમાં અને પ્રોહિબિશનના કેસમાં વધારો છે એનડીપીએસના પણ ખૂબ સારા ચાર કેસ કરવામાં આવ્યા છે એ ઉપરાંત ઉન્નીસ જેટલા કેસો આર્મ્સ એક્ટમાં કરવામાં આવ્યા જેમાં બીસ જેટલા હથિયારો કબ્જા કરવામાં આવ્યા છે તો એ જે સારી કામગીરી છે એ કન્ટિન્યુઅસ ચાલુ રહે એની સૂચના એસઓજી એલસીબી અને પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને એસએચને પણ કરવામાં આવી છે તો ઓવરઓલ ક્રાઇમની પરિસ્થિતિ જે છે એ ખૂબ કંટ્રોલમાં છે નિયંત્રણમાં છે પરંતુ એ એ સિવાય પણ આપણે શું કરી શકાય એ દિશામાં પણ ચર્ચા કરી છે રોડ અકસ્માતના બનાવોને અટકાવવા માટેની પણ ચર્ચા કરી છે અને એ એ માટે જિલ્લા ટ્રાફિકને પણ સ્પેસિફિક આપણે સૂચનાઓ કરી છે આરટીઓની સાથે મળીને જે કાંઈ સંકલન કરવાનું છે એ કરવાનું સૂચના થઈ છે એ પછી આપણે લોકલ લીડર્સ જોડે એક મિટિંગના આયોજન કરવામાં આવ્યા જેમાં અલગ અલગ વિસ્તારથી આ જિલ્લાના આગેવાન શ્રીઓ હાજર હતા માન્ય ધારાસભ્ય શ્રી પણ હાજર હતા એ લોકો સાથે પણ ચર્ચા કરી અને ત્યાંની જે સમસ્યા છે એનું પણ આપણે નોંધ કરી છે અને એના ઉકેલ લાવવા માટે પણ પ્રયાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે એ પછી આખા વર્ષમાં જે સુરક્ષા સેતુ સોસાયટીની કામગીરી થઈ છે જિલ્લામાં અને ભવિષ્યમાં આપને શું કામગીરી વધારે સારું કરી શકાય જેથી આપના જે સુરક્ષા સેતુ સમિતિ જે છે એના હેતુ આપને પાર પાડી શકીએ એના અનુસંધાનમાં પણ વિગતવાર તમામ સરકારી અને બિન સરકારી સભ્યો સાથે મળીને આપણે ચર્ચાઓ કરી છે અને જરૂરી સૂચનો પણ આપ્યા છે એ પછી આજ રોજ મારા દ્વારા કડીપાની આઉટપોસ્ટ અને કવાટ પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લેવામાં આવી છે ત્યાંની પણ ક્રાઈમની સ્પેસિફિક જે પ્રોબ્લેમ છે અને જે સમસ્યા છે એનું ડિસ્કશન અને સમીક્ષા કરવામાં આવે છે પોલીસ સ્ટેશનની બિલ્ડિંગની પણ વિઝિટ કરવામાં આવી છે અને ત્યાં પણ જરૂરી સૂચન અને સલાહ આપવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લામાં બીજું કે જિલ્લા માં પોલીસ મથકો છે કેટલા પોલીસ મથકો અત્યારે સીસીટીવી થી સજ્જ છે અને જે નથી તો એ ક્યાર સુધી થશે એના માટેની એ પણ દરેક પોલીસ સ્ટેશનની એ ચર્ચા કરવામાં આવી છે ખાસ કરીને જે ડિવિઝન ની વાત છે ડિવિઝન ના પણ આપણે ક્યારથી થી ચાલુ કરી શકાય અને એમાં શું એક્ઝેક્ટ સ્ટેટસ છે અત્યારે એ ચેક કરવા માટે એસપી શ્રી ને અમે જણાયા છે અપને અત્યારે જ્યારથી આ નવા જિલ્લા બન્યા છે અમુક નવા પોલીસ સ્ટેશનો પણ બન્યા છે જેમાં અમુકમાં બિલ્ડિંગ બન્યા બની ગઈ છે અને અમુકમાં બિલ્ડિંગની કાર્યવાહી અત્યારે ચાલુમાં છે અને લોકલ લીડર્સની મિટિંગમાં આગેવાનશ્રીઓ દ્વારા પણ ખૂબ સંતોષ પ્રકટ કરવામાં આવ્યા કે હવે જે વિસ્તારમાં સેમ વિસ્તારમાં અને પોલીસ સ્ટેશનની સંખ્યા વધી છે તો એના માટે એ એનાથી જે છે નાગરિકોને સુવિધા વધારે મળી રહી છે નવી બિલ્ડિંગો પણ ઝડપથી બને એનું આપણે તૈયારી કરી છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો